મુકેશના કોસંબી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલ 300 મય કલર કામના કોન્ટ્રાક્ટરનું કાર સાથે લૂંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામી હતી. જો કે પોલીસની ગણતરીના કલાકોમાં 10 જેટલા અપહરણકારોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3 રહેતા અનરજીત શોભિત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે, જેઓ ગત તારીખ 21 સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરનો કોસંબી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમયે ગયા હતા. તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા 300 કલરકામનો કોન્ટ્રાક્ટરનું કાર સાથે અપહરણ કરી ગયા હતા. અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગણતરીના કલાકોમાં જીઆઈડીસી પોલીસની ટીમે અપહરણ કરેલ કોન્ટ્રાક્ટર અનરજીતને મુક્ત કરાવી લૂંટમાં ગયેલ કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર, રમેશ પટેલ, મહેશ અબુભાઈ વસાવા, પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી, કરણસિંહ લોટનસિંહ ગિરાસે, ભૌતિક હરેશભાઈ લુણાગરિયા અને જમીર સાબીર મલેક, ચિરાગ પટેલ તેમજ વિપુલ બાબુભાઈ બાદાણી, મિતુલ કાંતિભાઈ ડોબારીયા અને જગદીશ વિઠ્ઠલભાઈ દોમાડિયાને ઝડપી પાડ્યો હતો. ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટનું અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તારીખ 21/9/2024 રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં એક અપહરણ, લૂંટ અને મારામારી તથા બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર હાર્ડવેરના ગોડાઉનમાંથી કેટલાક માણસો છે તે કલર ચોરી અને કલર કોન્ટ્રાક્ટર એવા અનરજીત શાહને સપ્લાય કરતા હોવાની માહિતી તે ગોડાઉનના માલિકને મળેલ. ત્યારબાદ તેના દ્વારા આ બાબત પૂછપરછ કરાવતા તેના મિત્રો દ્વારા આ કલર કોન્ટ્રાક્ટર ની અપહરણ કરવામાં આવેલ, જેમાં સક્રિય રીતે કરણસિંહ, મહેશ તથા પ્રકાશ દ્વારા ગાડીમાં આ કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી મારમારી અને ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવેલ અને ત્યાં ગોંધી રાખી તેની પાસેથી કેટલાક ચેકો સાઇન કરાવી લેવામાં આવેલ તથા પૈસા જે પણ કલરની જે ચોરી થઈ છે તે રિકવરી કરવા માટેની તેના ઉપર ટોર્ચર અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને તે ભોગ બનનારની પત્ની દ્વારા માહિતી મળતા પોલીસ તરત જ એક્શનમાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીની મદદથી પોલીસ છે એ આ ફાર્મ હાઉસ પર ગણતરીના કલાકોમાં પહોંચી ગયેલ અને ભોગ બનનાર તથા 10 આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલ છે અને ભોગ બનનારને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. વધારે આ બાબતની જે તપાસ છે પોલીસ કરી રહી છે અને હાલમાં આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પોલીસને મળેલ છે તેવા બાબતની તપાસ ચાલુ છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.